समग्र राज्य की अंदर कोरोना ने लईने दहशतनो जे मामलो छे, तो हाल में बात करिए बनासकांठा जिल्लानी। बनासकांठा जिल्लाना डीसा तालुकानी अंदर एवा दृश्य हाल में जाणवा मळी रह्या छे कि जे बिहार छे, उड़ीसा छे, त्यांथी जे मजूरो आवता होय छे, मजूर जे वर्क छे, ते हाल में क्यांक ने क्यांक हालाकी भोगवी रह्यो होय एवा दृश्य हाल में जोवा मळी रह्या छे। तो वात करिए ग्रामीण વિસ્તારોમાં જે કહેવાય છે કે બટાકાના જે કોલેસ્ટરો છે બનાસકાંઠાની અંદર મોટી માત્રામાં છે, અને એ કોલેસ્ટરોની અંદર જે બહારથી વર્કરો આવતા હોય છે એ વર્કરો હાલની અંદર ક્યાંક ને ક્યાંક હાલાકી ભોગવી રહ્યા હોય છે। હાલમાં અમારી સાથે જોડાયા છે કોંગ્રેસના જે નેતા છે, એ શું કહેવા માગે છે કે આ જે સમગ્ર સ્થિતિ છે એને તમે કઈ રીતે જુઓ છો? હાલ આખા વિશ્વના અંદર કોરોનાની મહામારી ફેલાયેલી છે, આખું વિશ્વ એના માટે લડી રહ્યું છે, ભારત પણ એને ખૂબ જ સારી રીતે એનો સામનો કરી રહ્યું છે। આપણા દેશના અંદર લોકડાઉનની જે સ્થિતિ છે એને ધ્યાનમાં રાખતા આપણા નેતાઓ અને અધિકારીઓ, પોલીસ, ડૉક્ટર્સ બહુ જ સારી સેવા આપી રહ્યા છે। હું એમને આપના માધ્યમથી પહેલાં તો ધન્યવાદ આપું છું। એના સિવાય ડીસાની વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લાની અંદર ડીસા એ બટાકાનું હબ છે, અહીંયા કોલ્ડ સ્ટોરેજ આવેલા છે બધા। આપના પત્રકાર દ્વારા જાણવા મળ્યું કે આ કોલ્ડ સ્ટોરેજના અંદર દરેક કોલ્ડ સ્ટોરેજના અંદર 40-50 મજૂરો છે જેમને ખાવાની તકલીફ પડી રહી છે। તો મારે આપને કહેવાનું કે તંત્રને વિનંતી છે કે આમની વ્યવસ્થા કરવામાં આવે। બીજું, ડીસાના અંદર જલારામ ટ્રસ્ટ દ્વારા, કરુણાનિધિ ટ્રસ્ટ દ્વારા, સાંઈબાબા ટ્રસ્ટ દ્વારા અને અન્ય નાના મોટા ટ્રસ્ટો દ્વારા લોકોને ખાવા આપે છે, કોઈ પણ અહીંયા ભૂખ્યું સૂતું નથી, આ વાત જાણવામાં આવી છે। હું પણ આ ટ્રસ્ટના આગેવાનોને વિનંતી કરીશ અને એમના દ્વારા ત્યાં ખાવા પહોંચાડવાની વ્યવસ્થા પણ થાય એ મહેનત કરીશ। અને આપને પણ, તંત્રને પણ એક વિનંતી છે કે આ લોકો જે બહારથી આવેલા છે, બીજા સ્ટેટના મજૂરો છે, એ બધાનો એક સર્વે કરવામાં આવે અને એમને તકલીફ ના પડે। હાલ કોઈ લોકડાઉનના કારણે પોતાના વતનમાં જઈ શકે એમ નથી, તો એમની વ્યવસ્થા કરવામાં આવે। એ જ સાથે હું પણ આપની સાથે જ છું અને આપ પણ આ લોકોને સેવા કરો, એમને કોઈ પણ માણસ ભૂખ્યો ના રહે એ રીતનો પ્રયત્ન કરો, એમના દ્વારા ઘટતા જે પ્રયાસો છે એ કરવામાં આવશે। અશ્વિનભાઈ, તમને ચોક્કસને હું પૂછવા માગીશ કે જે આ જે શ્રમિકો છે એમને તમે કઈ રીતે મદદરૂપ થશો? મેં અગાઉ વાત કરી એ પ્રમાણે જે અહીંયા ટ્રસ્ટ છે, ધારો કે જલારામ ટ્રસ્ટ છે, કરુણાનિધિ ટ્રસ્ટ છે, સાંઈબાબા ટ્રસ્ટ છે, એ ત્યાંથી અહીંયાથી ખાવાનું અમે અલગ અલગ જગ્યાએ પહોંચાડવાની વ્યવસ્થામાં અમારી સાથે છે દીપકભાઈ પટેલ છે, મુકેશભાઈ છે અને અન્ય પાર્ટીના અને આખા ડીસાના સેવાભાવી લોકો એ કામ કરી જ રહ્યા છે। તો આ વાત હું એમને જણાવીશ એટલે એ લોકો થ્રુ અમે એમને ખાવાનું પહોંચતું કરશું। અશ્વિનભાઈ, ચોક્કસથી જે આ સમગ્ર જે સ્થિતિ છે તમે એને કઈ રીતે જોવો છો? આ સ્થિતિ કોઈ વ્યક્તિગત, કોઈ પક્ષાપક્ષીની વાત નથી કે કોઈનું પણ આપણે ખરાબ લાગે એ વાત નહીં કરવાની જરૂર નથી। બધા જ લોકો મહેનત કરી રહ્યા છે, હું એમને બધાને બિરદાવું છું અને હું પણ મારી જાતને એમની સાથે કરું છું અને જ્યાં પણ ઉપયોગી થઈ શકાય ત્યાં કરવામાં અનુરોધ કરીશ। તંત્રને કેવું ધ્યાન દોરવા માગું છું? તંત્રને એટલું જ ધ્યાન દોરવા માગું છું કે તંત્ર ખૂબ સારું કામ કરી રહ્યું છે, તો આ જે કોલ્ડ સ્ટોરેજની વાત હમણાં જાણવા મળી છે તો ત્યાંનો સર્વે કરે, એ મજૂરોનો સર્વે કરે અને એમને, એ લોકો પણ એમને મદદરૂપ થાય અને અમે પણ મદદરૂપ થશું ચોક્કસથી, કે જે સમગ્ર મામલો છે તે હાલમાં વખોડી કાઢવા જેવો નથી અને તંત્રને પણ જાગવાની જરૂર છે અને જે સેવાભાવી સંસ્થાઓ છે એ હાલમાં આ રીતે કંઈક આગળ આવે અને આવા લોકોને મદદ કરે, એ જ અમારી NS ગુજરાત ન્યૂઝની અપીલ છે। NS ગુજરાત ન્યૂઝ સાથે રાજીવ પુનેડા, ડીસા। બિહાર સે હમ લોગ 2000 किलोमीटर की लंबी सफ़र करके कमाने आए थे गुजरात, और गुजरात में हम लोग 2 महीना काम किए हैं, आज 20 रोज से तकरीबन बैठे हुए हैं। तो जो भी हम लोग कुछ कमाए थे बाल बच्चा को भेज दिए घर, बाल बच्चा भी इंतज़ार में था, भूखे मर रहा था। अब हम लोग 20 रोज से भूखे मर रहे हैं, यहाँ नमक के साथ हम लोग चावल खा रहे हैं, रोटी खा रहे हैं, हम लोग के पास पैसा नहीं है जब हम लोग खाएंगे। तो हम यहाँ के सरकार से, गुजरात सरकार से मैं गुजारिश करता हूँ कि हम लोगों के लिए कोई राशन पानी का इंतज़ाम यहाँ हो जाए तो बहुत अच्छा है। यहाँ के सेठ हम लोगों को कितना दिन खिलाएगा और कहाँ से देगा वो? हम लोग सरकार से उम्मीद करते हैं कि हम लोग को सरकार कोई इंतज़ाम अच्छा कर दे और हम लोग सरकार से यही अनुरोध करते हैं। जो आपके सेठ है वो आपको खाने के लिए देते हैं कि नहीं देते? देखिए, सेठ हम लोग को खाने के लिए नहीं दे रहा, हम लोग अपने पैसा से जहाँ तहाँ हुआ हम लोग 20 रोज गुजारा किए, अब हम लोग के पास कोई पैसा नहीं है कि हम लोग खाएँगे। अभी कैसे खाते हो? अभी हम लोग किसी तरह से 2 दिन 1 दिन 2 टाइम 1 टाइम खाते हैं, 1 टाइम भूखे रह जाते हैं। आपके सेठ क्या बोल रहे हैं? सेठ बोल रहा हम कहाँ से देंगे तुम लोगों को खाने के लिए, हम तो तुम लोगों को जो कमाया था हम लोग दे दिए हैं।
तो अब हम लोगों के पास कोई पैसा है नहीं जो हम लोग खाएंगे। किसी तरह से चावल लाते हैं तो नमक डाल करके जो है सब्जी नहीं मिलता हम लोग खाने के लिए, नमक डाल करके हम लोग जो है चावल खा रहे हैं और शाम को खाते हैं, फिर शाम में ही खाते हैं, दूसरे दिन खाते हैं, डेली नहीं मिलता हम लोग खाने के लिए। क्या नाम आपका पूरा? मेरा नाम मोहम्मद इमरान है। कहाँ के रहने वाला? मैं बिहार के रहने वाला हूँ। अभी कितने आदमी हैं यहाँ पर? अभी यहाँ हम लोग 20 आदमी हैं और सभी गुजरात कोल्ड स्टोर में काम करने आए थे, तो हम लोगों का काम ख़त्म हो गया लगभग 10 मार्च को, और 10 मार्च से आज तक हम लोग जो है बैठे खा रहे हैं। एक एक आदमी के पास 50 आदमी हैं, किसी के पास 200 आदमी है, किसी के पास 250 आदमी है, और हम लोग बैठे खा रहे हैं। हम लोग जो भी कमाए थे घर में बाल बच्चे को भेज दिए हैं, अभी हम लोगों के पास कोई पैसा नहीं है जो हम लोग खाएँगे। हम लोग गुजरात सरकार से ये अपील करते हैं, यहाँ के DM और थाना प्रभारी से भी अपील करते हैं कि हम लोगों को किसी तरह बंदोबस्त करके हम लोगों को अपने अपने वतन को पहुँचा दें। हम सरकार से यही उम्मीद करेंगे। अभी यहाँ पे कितने आदमी हैं? अभी हम लोग इसमें 40 आदमी हैं। टोटल डिशा में कितने? टोटल डिशा में लगभग 2,500 आदमी होगा। आपका नाम? पूरा मेरा नाम मोहम्मद इमरान।